ગુફ્તગુ થોડી ક્ષણો તમારી સાથે. આજે આપણે એવા વ્યક્તિને મળવાના છે કે જે સંસ્કૃતિને જાળવી રાખી છે. વૈશાલીબેન ગોઈ, નમસ્કાર. નમસ્તે. તમે જે લગ્ન ગીતો તો ગાઓ છો, લગ્ન ગીતો બધા ગાય, પણ તમે જે ફટાણા ગાઓ છો, તો લગ્ન ગીતોની સાથે ફટાણા, જે સંસ્કૃતિ આપણી જૂની પુરાણી છે એને સાચવી રાખવા માટેનો તમારો જે અથાગ પ્રયત્ન છે, તો ફટાણા જ કેમ તમને એવું આમ ક્લિક થયું કે ફટાણાથી એવું કરવું છે? એકચ્યુઅલી લોકોને એવું ક્લિક થઈ ગયું છે અને ફટાણાના માધ્યમથી વધુ ને વધુ લોકો સુધી પહોંચીએ છીએ. બાકી રોજે રોજ લગ્ન પ્રસંગે અમે જે ગીતો ગાઈએ છીએ એમાં વિધિ વિધિના અસંખ્ય ગીતો છે, એટલે પણ ફટાણામાં થોડીક નવીનતા લાવીને અમારો પ્રયાસ, અમારી આખી ટીમનો એવો રહે છે કે નવી પેઢીને પણ એમાં થોડાક એ લોકો એ તરફ વળે અને આપણી સંસ્કૃતિને એ લોકો આગળ, નવી પેઢી વધારે આગળ ચલાવે. એટલા માટે થઈને લોકોએ, નવી પેઢીને ખાસ કરીને ફટાણાનો કલર વધારે ગમે છે. ક્યાં વાત હૈ. અને લગ્ન ગીતોમાં મેં જસ્ટ તમને સાંભળ્યા એમાં એવી રીતનું છે કે મ્યુઝિક સાથે તમે બહુ સરસ આવરી લીધું છે, એટલે હા, લોકભોગ્ય બનાવવા માટે. ફટાણા માટે એક વાત કરું તો આમ જનરલી લગ્ન ગીતો કેવા કે એક ધારા થતા હોય, ફટાણામાં તમારે કદાચ ઘણીવાર સ્પોન્ટેનિયસ પણ કંઈક સરસ, હા, સવાલ જવાબની જેમ કે સામે જવાબ આપવો એવું થતું હોય છે. તો એની માટે કદાચ એવું થતું હોય કે ફટાણા કદાચ એવી રીતનું છે કે એકવાર મન દુઃખ પણ એવું કંઈક થાય, મન દુઃખ થાય છે, પણ મોટે ભાગે તો એવું હોય છે કે જે દીકરીના મેરેજ હોય કે દીકરાના મેરેજમાં અમે જ્યારે ગાવા જતા હોઈએ છીએ ત્યારે હવે તો એવો સિનારિયો છે કે એ લોકો જ કહે કે ભાઈ ફટાણા તો તમે ખાસ ગાજો, અને એ ઓબ્વિયસ છે કે જ્યારે લગ્ન પ્રસંગે બધા ભેગા થવાના હોય ત્યારે બહુ જ કડવા તો નહીં જ ગાઈએ, પણ ફટાણા ગામે ગામ ગવાય છે. જેમ બાર ગામે બોલી બદલાય એમ ગુજરાતના દરેકે દરેક નાના નાના ગામડાઓમાં ફટાણા ગાવાની પ્રથા છે કે જેમાં અલગ અલગ શબ્દો બહુ જ કડવા, થોડાક કડવા અને ખાલી મીઠા એવા જાત જાતના ફટાણાઓ ગવાય છે, પણ પ્રયત્ન એવો કરીએ છીએ કે લગભગ કોઈને ખોટું નહીં. આગળ જે જનરેશન, નવી જનરેશન કહીએ કે એ લોકો જે ટિપિકલ પોપ મીન્સ કોઈ પણ મ્યુઝિક, તો એ મ્યુઝિકથી આ બાજુ એ મ્યુઝિકને છોડવાનું નથી કહેતા, પણ ફટાણાની જે જૂના જમાનામાં જે મહત્તા આપણે કહીએ કે સંસ્કૃતિ છે એને જાળવી રાખવા માટે યંગસ્ટર માટે એક સંદેશ તમે કહો. કંઈ યંગસ્ટર્સ માટે સંદેશો તો પછી હું આપીશ, પણ યંગસ્ટર્સને એટ્રેક્ટ કરવા માટેની અમે બે ટ્રીક અપનાવી છે. બે ટ્રીકમાં એક એવું છે કે જે અમે લોકો લગ્ન ગીતોની સાથે મ્યુઝિક સાથે જે જોઈન્ટ કરીએ છીએ એની અંદર હવે નવી પેઢીને એટ્રેક્શન માટે અમે લોકો ગિટારના સ્ટ્રિંગ્સને એવું નાખ્યું છે અને એના મ્યુઝિકના ટ્યુન્સ થોડાક પેપી કરીએ. અને એવું છે કે તમે સામેથી નામ બોલો એટલે સામેવાળા બોલવાના છે, એવી રીતે લગ્ન ગીતોમાં મોટેભાગે અણવર છે કે વરરાજાના મિત્ર છે કે બધાના નામો સાથે અમે ગાઈએ એટલે ઓબ્વિયસ છે કે પોતે કનેક્ટ થવાના છે. નવી પેઢીને જો સંદેશો કોઈક ટૂંકમાં આપવો હોય તો મારે એટલું જ કહેવાનું છે કે જેવી રીતે પાશ્ચાત્ય સંસ્કૃતિની પાછળ આપણે બધાએ દોટ મૂકી છે, પણ આપણું પોતાનું ભારત, આપણું પોતાની જે ઇન્ડિયા છે એ સંસ્કૃતિઓનો ખજાનો છે. અને એક બહુ ટૂંકી ને સીધી વાત કહું તો જેવી રીતે યોગા વિદેશમાં ફરીને પાછા ઇન્ડિયામાં આવ્યા છે એવી જ રીતે વિદેશી સંગીત તરફ વળ્યા લોકો છે, એ પણ સરસ જ વસ્તુ છે, પણ આપણી ભારતીય સંગીતમાં એટલી બધી મીઠાશ છે. અને ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે બહુ દિલથી, બહુ હૃદયપૂર્વક અને બહુ ભાવવાહી અને કમ્પોઝિશન્સ હોય છે. તો નવી પેઢીને, અને અત્યારે તો હવે એવા માધ્યમ છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે લોકો સુધી પહોંચી શકો, ત્યારે નવી પેઢીને હું અપીલ કરીશ કે દર વખતે બોલું છું એમ કે બે હેશટેગ મારા વતી ઉમેરજો, એમાં હેશટેગ લગ્નગીત લખશો અને એ જ રીતે હેશટેગ લગ્નગીત શોધશો તો આ જ આપણી સંસ્કૃતિ તમને મળી આવશે. સાચી વાત છે. લગ્નગીતમાં એવું કહેવાય તો એક જ ઢબથી ગવાતા હોય, અને આમનું ખાસ એ છે કે તમે પણ આજે ફટાણા કે લગ્નગીત જે જૂની પરંપરાગત ઢબથી જ ગાઓ છો, એટલે એ આપણી સંસ્કૃતિ છે, એ આપણી સંસ્કૃતિને આજના જમાના સાથે તમે જોડી રાખો છો, એટલે એ બહુ મોટી વાત છે. નહીતર એનું મોડિફાઈ તમે કરીને લગ્નગીતો કરી શકો, પણ એ તમે જાળવી રાખ્યું છે. અને જે પણ કલાકાર ભાઈઓ કે બહેનો જે સંસ્કૃતિને આગળ ધપાવવા માટે અથાગ પ્રયત્ન કરીએ છે એ બધા માટે ખાસ કરીને એ વાતનું જાળવણી એવી કરવાની હોય કે કોઈ પણ ગીત દ્વારા કે કોઈ પણ સંગીત દ્વારા કે કોઈ પણ એના શબ્દો દ્વારા રોંગ મેસેજ નવી પેઢી સુધી નહીં પહોંચે, કે કોઈક રોંગ શબ્દ કે એનો મિનિંગ રોંગ થાય. જ્યારે ફટાણાની વાત આવી ત્યારે મારી પહેલી વાત અભિવ્યક્તિ સાથે પણ એ જ હતી કે લગ્ન ગીત એટલે માત્ર ફટાણા નથી, ફટાણા એ લગ્ન ગીતનો એક પ્રકાર છે, એટલે એવું અદ્ભુત સંગીત આપણું ભારતનું છે
અને ગુજરાતનું ગૌરવ કહેવાય એવા લગ્ન ગીતો છે. તો એને આગળ વધારીએ. એક સરસ આગળ સંસ્કૃતિને ધપાવે છે અને એમનો અવાજ જે ગાતા હોય ને તે આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે કે આમ જે ગામમાં માહોલ હોય ને જે ફટાણાને લગ્ન ગીતો ગવાતા હોય એવો તમે માહોલ ઊભો કરો છો અને એ આગળ તમે વધારતા રહો એવી ખૂબ ખૂબ શુભેચ્છા છે તમને. કારણ કે દેશ વિદેશમાં બધે ખૂબ સરસ રીતે તમારી આ સંસ્કૃતિ પહોંચાડવાની જે પરંપરા છે એ ફેલાઈ રહી છે. તો એક સરસ આપણે સંસ્કૃતિ આપણી જળવાઈ રહે એના માટે એક અથાગ પ્રયત્ન કરે છે, તો કદાચ એમની સાથે આપણે સૌ જોડાઈએ અને આ બહુ સરસ કામને એક આગળ વધારીએ. થેન્ક યુ સો મચ ઐશ્વર્યા. થેન્ક યુ સો મચ.